પ્રકરણ 18. વિનયચંદનું પતન. વિનયચંદને અને એની પત્ની તારાને આ જય જયકાર નજરો નજર જોવા મળે છે. કહેનારા એમ કહે છે, આ જુઓ, તમે ભાઈને છોડાવવાનું ન કર્યું, પણ એમના પુણ્ય સાબુત તે માત્ર જેલમાંથી છુટકારો જ નહીં, કિંતુ આ રાજાશાહી સન્માન પામ્યા. વિનયચંદ હવે શું બોલે? સાંભળી લે છે. હજી મનનો ઈર્ષાનો કીડો જીવતો છે. તે તારાને ખાનગીમાં કહે છે, જો આમાંય કાંક પ્રપંચ રચ્યો લાગે છે, નહીતર આવો મોટો રાજા આટલો અંજાઈ જાય. ખરી વાત, ત્યારે તો જુઓ ને, આવા સન્માનમાં ભાઈને તમે ક્યાં યાદ આવ્યા? નહીતર તો તમને બહુ વાલ દેખાડતા હતા, તે આવા ટાણે ભૂલે? પણ બધું વાલ બનાવટી હતું ત્યાં દેખાઈ આવે છે. અને જુઓ ને, આપણા ઘર પાસેથી જઈ રહ્યા છે, પણ આપણા સામુએ જુએ છે. અમીચંદ બિચારો નાના ભાઈને શરમ ન લાગે કે એના મનમાં દુઃખ ન થાય માટે સામે જોતો નથી, પરંતુ આ ઈર્ષા ભરેલી તારા એની કેવી ખતવણી કરે છે. સ્ત્રી જાત તો બંને છે, તારાએ સ્ત્રી છે અને જીનમતી પણ સ્ત્રી છે, પણ બંને વચ્ચે કેટલો ફરક. જીનમતી ભૂતકાળ ભૂલી જઈ અમીચંદને કહે છે, વિનુને ને તારાને સાથે લઈ લો. હમણાં જરા ધીરજ ધરો, એમના મનને કદાચ દુઃખ થાય, સંકોચ થાય, બાકી પછીથી માતાને કહ્યું છે એ મુજબ એમને આપણે સારામાં સારી રીતે રાખવાના છે. જીનમતી અવસર ઓળખી મનમાં કોળ કરતી બેસે છે કે ક્યારે એ બંનેને પાછા ઘરમાં લાવી સારામાં સારી રીતે રાખું. આ ગામડાની કન્યા હતી, પેલી શહેરની કન્યા હતી, કોણ ચડે, કોણ ભણેલી કેળવાયેલી કહેવાય? આજની કેળવણી પાછળ ઘેલા થઈ ગયા છો ને? કન્યા શહેરની મેટ્રિક કોલેજિયન છે એ જોઈને હરખાવ છો ને? ગામડાની બિચારી એટલું ભણેલી નહીં અને માથા ઉઘાડા, પૂંછડા બે બહાર દેખાતા, બોલચાલ નાટકીયા, આવું કશું એને આવડે નહીં માટે અણઘડ લાગે છે, કેમ ખરું ને? પણ અંદરનું એનું દિલ જોવા તરફ દ્રષ્ટિ છે. સંસ્કારી અને પ્રેમ, વિનય, સેવા, સમર્પણ ભર્યું હૃદય ક્યાં છે એ તપાસ કરો તો ખરા. એ મા બાપ અને વડીલોનો વિનય અદબ કેવી રીતે સાચવે છે? ભાઈ બહેન સાથે અને આડોશી પાડોશી સાથે કેવી રીતે વર્તે છે? સ્વભાવ કેવો છે? સ્વાર્થીઓ કે પરગજુ, કૃપણ કે ઉદાર, જૂઠા બોલો કે સત્યપ્રિય, ખાવકલો કે સંતોષી? કન્યા પસંદ કરવી હોય તો આવી કોઈ તપાસ કરાવો ખરા? ના, માત્ર રૂપરંગ અને ડિગ્રી જોવાની. કેટલી મૂઢ દશા! પછી એ છોકરી વિનયહીન, જૂઠા બોલી, સ્વાર્થી, લંપટ, કૃપણ, અભિમાની વગેરે હોય અને છોકરાને લમણે લગાડી કે છોકરે જાતે પસંદ કરી તો પરિણામ શું? તારા શહેરની કન્યા હતી, વિનયચંદને હજી પણ ઝેર પાઈ રહી છે. મહાસજ્જન એવા અમીચંદ અને જીનમતી પર ભારોભાર દ્વેષનો અગ્નિ હૈયે હજી પણ રાખી રહી છે. લોકોમાં તો જેમ જેમ વધારે જય જય નાદ બોલાઈ રહ્યો છે, તેમ તેમ આ વધુ ને વધુ સળગી મરે છે. જાણે એનું ચાલે તો શું વેતરણ કરી નાખે. પરંતુ એને ભાન નથી કે જો તારા કર્મ રૂઠ્યા તો તારી કઈ દશા. એ વખતે હાય વોયનો પાર નહીં રહે. ઈર્ષાના માર્યા ઊંધું વેતર્યું હશે, નિંદાઓ કરી હશે અને તેથી બીજાઓને ભડકાવ્યા હશે, પણ એ પછી કર્મજન્ય દુર્દશા વખતે કોઈ સામું જોવાય નહીં આવે. આનો કશો વિચાર નથી અને અત્યારે પુણ્યાય પહોંચે છે માટે ઈર્ષામાં સબડ્યા કરવાનું મન થાય છે. ઈર્ષા કેટલી ભયંકર ચીજ છે! વિનયચંદ નજરો નજર દેખે છે કે મોટા ભાઈની રાજાશાહી સન્માન સાથે બોલબાલા થઈ રહી છે. નગરમાં ચારે તરફ વાહ વાહના ઉદ્ગાર નીકળી રહ્યા છે, છતાં ઈર્ષાનો માર્યો એ અધિક બળી રહ્યો છે. અત્યારે તો ખરેખર ખુશી થવાનો અવસર છે. મોટા ભાઈના માથેથી કલંક ઉતરી જઈ એ એક મહાન સજ્જન સદગ્રસ્ત તરીકે રાજા તરફથી પૂજાઈ રહ્યો છે. પરંતુ આંતરિક મનના ઈર્ષાના રોગને લીધે વિનયચંદ અને એની પત્ની આનંદ માણી શકતા નથી. તાવના રોગમાં સ્વાદિષ્ટ પકવાન પણ અકારું, અરુચિકર લાગે છે, એમ આ ઈર્ષાના આત્મરોગમાં સામાના સારા પણ ગુણ સુકૃત અકારા લાગે છે, અરુચિકર લાગે છે, આનંદના સ્થાને બળતરા થઈ રહે છે. માણસના દિલને કોણ બાળે છે ને કોણ ઠારે છે? બહારના તત્વ કરતાં તો આપણા અંદરના ગુણદોષ જવાબદાર છે. બહાર ધનના ઢગલા પડ્યા હોય પણ અંદરમાં ઈર્ષા વગેરે દોષ હોય તો તે આનંદ ભૂલાવી દઈ બળતરા આપ્યા કરે છે.
એનાથી પરલોક માટે ઘેરી કુઅસર ઊભી થાય છે. ઈર્ષાદી એ અંતરાત્મામાં ગડમથલ જ છે ને, એટલે એ આત્મામાં દ્રઢ રંગ જમાવી દે છે. માટે જ જીવન જીવવાની આ એક અમી દ્રષ્ટિ છે કે બાર કર્મ સંયોગે ગમે તેવી પરિસ્થિતિ ચાલતી હોય, પરંતુ અંતરાત્માને બહુ સ્વસ્થ અને સ્વચ્છ રાખવો, બહારની બહુ અસર લેવી જ નહીં, બહુ હર્ષના ઉન્માદ કે ખેદના રોતડવેડા કરવા જ નહીં, હૃદય સાવ કોરું અને જડ પ્રત્યે બેપરવા રાખવું, સાથે દ્વેષ, ઈર્ષા, અસૂયા, મદ, માયા વગેરે કોઈ જ કચરા ન પેસવા દેતા તદ્દન સાફ સ્વચ્છ હૈયું રાખવું. આ જો આવડે તો એનાથી દિલને જે મહાન શાંતિ રહે છે એની આગળ દેવતાઈ આનંદ પણ ફિક્કા છે. અમીચંદને નગરમાં ફેરવી પાછા રાજમહેલે લાવવામાં આવે છે. રાજાની ઈચ્છા તો બહુ મોટી છે અને એ અમીચંદને કહે છે, પરંતુ અમીચંદ તત્કાલ માટે એનો ઇનકાર કરે છે. તેથી છેવટે મોટી પહેરામણી સાથે રજા આપે છે, તેમજ પોતાના એક અંગત સલાહકાર તરીકે રોજ 2 કલાક મળવા આવવાનું નક્કી કરાવે છે. અમીચંદે હવે મોટી દુકાન કરી, દબદબા ભર્યા રાજાશાહી સન્માનથી એની ખ્યાતિ તો ભારે પ્રસરી જ ગઈ છે, અને સંપત્તિ વધ્યાથી માલના મોટા જથ્થા છે એટલે વેપાર ધમધોકાર ચાલ્યો. વેપારમાં પાછી પ્રામાણિકતા, દયા, અલ્પલોભ, નિખાલસતા વગેરે તો મુખ્ય રાખ્યા છે, એટલે જૂના ઘરાકો અને નવા કેટલાય ઘરાક આવી મળ્યા. પરિણામ એ આવ્યું કે વિનયચંદમાં આવા સદગુણો હતા નહીં અને કર્મનો સંયોગ પણ ફર્યો, તેથી એનો વેપાર તૂટતો ગયો. એમાં પાછો પોતાના પુણ્યના ભરોસે વેપારમાં ખોટું સાહસ ખેડવા ગયો તે માર સજ્જડ પડ્યો. મૂડી તો સાફ થઈ ગઈ, ઉપરથી મોટું દેવું ભરપાઈ કરવા દુકાન અને દાગીના વેચવા પડ્યા. ઘર ગીરે મૂકવું પડ્યું, છતાં દેવું માથે ઊભું રહ્યું. બજારમાં બહાર નીકળવાનો ભારે થઈ ગયો. આ બધું જોત જોતામાં બની ગયું. કર્મ રૂઠે છે ત્યારે કોની શરમ રાખે છે, કોના હિસાબ ઊંધા નથી વાળતું. મોટા સામ્રાજ્ય ભોગવનારાને પણ એ જંગલમાં ભટકતા કરી દે છે, અડીખમ પહેલવાન કાયાવાળાને પણ ભયંકર રોગમાં સંભળાવે છે, મોટા પરિવારવાળાને એકલ દોકલ બનાવી દે છે, શેઠ સાહુકારી ભોગવી હોય એવાને મામૂલી નોકરી કરતા કરી દે છે, મદોન્મતનાય છક્કા છૂટી જાય, દિનહીન કંગાળ બની જાય એવી દુર્દશા રૂઠેલા કર્મ લાવી મૂકે છે. એ ક્યારે લાવી મૂકે એનો એ પત્તો નહીં, કોઈ નોટિસ નહીં, સંદેશો નહીં, ચેતવણીએ નહીં. કર્મ સજા ભોગવવા કરતાં ધર્મ સેવાની વડાઈ, કર્મથી રીબાવા કરતાં ધર્મને વધાવો. પુણ્યના ભરોસે રહેવા જેવું નથી, રૂઠેલા કર્મ બધું પડાવી લે એ પહેલા સુકૃત પરમાર્થ કરી લેવા જેવા છે. રોગ આરોગ્યને હણી શરીરને દુર્બળ બનાવી જાય એના કરતાં નિરોગી અવસ્થામાં ત્યાગ અને તપસ્યા કરી લેવી શું ખોટી. ખોટનો વેપાર પૈસા તાણી જાય એ કરતાં સારી સ્થિતિમાં દાન પરોપકાર કરી લેવા શું ખોટા. કર્મ શેઠાઈ મુકાવી નોકરી પકડાવી નમ્ર બનાવે એના કરતાં શેઠાઈ વખતે પણ નમ્રતા અને દાન અખંડ વ્યવડાવવા શું ખોટા. કર્મની સજા ભોગવી ગુમાવવાનું આવે એના કરતાં ધર્મની સેવામાં અર્પી દેવું એનું કેટલું બધું મહત્વ છે. દ્રષ્ટિમાં અમી હોય તો આ બને. વિનયચંદની સ્થિતિ હવે કપરી બની ગઈ છે. પૈસા પાસે રહ્યા નથી, ઉલટું માથે દેવું છે. અમીચંદની જે હાલત થઈ હતી તેના કરતાં ખરાબ દશામાં મુકાઈ ગયો છે. વિશેષ ખરાબ તો એ છે કે અમીચંદના જેવું ધીર, ઉદાર અને ધર્મિષ્ઠ દિલ નથી, એટલે હવે પોતાની પત્નીને ટોણા માર્યા કરે છે. આ જો, તે વેપારમાં સાહસ કરવાની સલાહ આપીને પાયમાલ થઈ ગયા. પણ વેપાર તો તમારે કરવાનો હતો ને, બજારમાં કઈ મારે આવવાનું હતું, તમારે જોવું જોઈતું હતું ને. હું શું રાખ છું, આ તે મને આંધળો બાયડી મુખો તો બનાવી દીધો હતો, તે બધું તારી સલાહ મુજબ મારે કરવું પડતું હતું. તે તમને ગમતું હતું ને કરતા હતા ને, થોડું જ તમે એકલું મારી ખાતર કરતા હતા, એવું હોત તો સારા વખતમાં તમે મને થોડી સારી રકમ ન સોંપી હોત તો આજે તમારા ભેગા મારા બેહાલ તો ન થાત. એટલે કહેવા શું માંગે છે, મારા બેહાલ હોય છતાં તારે સારું રહેવું હતું. ઓળખી ઓળખી તને, આજ તારી નાલાયકતા છે, સ્વાર્થાંધતા છે. તારા કરતા તો મારા ભાઈ અને ભાભી સારા કે પોતે બધું સોંપી દેવા તૈયાર હતા. જિંદગીમાં કદી એમણે મને ઓછું આવવા દીધું નથી. આ તે આવીને મને પાયમાલ કરી નાખ્યો,
જુવારું કરાવ્યું, સંબંધ તોડી નખાવ્યા ને આજે એવી સ્થિતિમાં મૂકી દીધો કે અત્યારે હું શું મોઢું લઈને એમની પાસે જાઉં? તે તો મારું સત્યાનાશ કાઢ્યું. દ્રષ્ટિમાં ઝેર શું કામ કરે છે? વિનયચંદ પોતાની મોહ મૂઢતાનો વાંક નથી જોતો, સ્ત્રીનો વાંક જુએ છે. સ્ત્રી ગમે તેટલું ચડાવવા માંગતી હોય, પરંતુ પોતાનું કલેજું ઠેકાણે હોત તો શું કામ એનું માનત? એને સાફ કહી ન દીધું હોત કે બસ તું તો આજકાલની આવેલ છો અને મારા વડીલ તમારા જન્મથી મને આજ સુધી સંભાળતા આવ્યા છે, એનો હું દ્રોહ કરું? તારા લટકા અને ઢોંગી ચાળા પાછળ કૃતજ્ઞ, હરામી અને નીચ થાઉં? આજ સ્વાર્થમાં એમનો દ્રોહકારી થઈશ તો સમજી રાખજે કે કાલે મારા સ્વાર્થમાં તારોય દ્રોહ કરનારો થઈશ. પણ મારે એવા થવું નથી, માટે ડાયી થા. ઉપકારીનો ઉપકાર ન ભૂલાય, ઉલટું હું ભૂલતો હોઉં તો તું સાવધાની આપ કે કર્તવ્ય ન ભૂલશો. ઉપકારીની સેવા, મર્યાદા, આમન્યા બરાબર જાળવો, એવું શીખવાડે તો જ તું મારી સાચી સ્નેહીની ગણાય. બાકી તારે જો મને કર્તવ્યથી અને ઉપકારીની કૃતજ્ઞતાથી ભ્રષ્ટ કરવો હોય તો તું મારી દુશ્મન છે, પત્ની નહીં. પછી તારે ને મારે શા સંબંધ રહેવાના હતા? શી રીતે દિલ મળવાના હતા? અહીં બધી સુવાળશ અને સ્વતંત્રતા સૂજે છે, પણ બાપના ઘરે બાપનું ને માનું કેટલું સહન કરતી હતી? સુખે રહેવું હોય તો બધાનું સહન કરવું પડશે, અને આપણે સારા હોઈએ તો કોણ આપણું બગાડવા આવે છે? આપ ભલા તો જગ ભલા, એટલે તારી શીખવણી મારે જોઈતી નથી. પાલવે તો ખુશીથી રહે, નહીંતર બાપનું ઘર ખુલ્લું છે. બાકી અહીં મારા ઉપકારી વડીલોનો દ્રોહ કરવાનું મારાથી નહીં બને. અમીભરી દ્રષ્ટિના અભાવે વિનયચંદને આવું કંઈ શીખવાડવા સમજાવવાનું આવડ્યું નથી. કામરાગમાં આંધળો થઈ ઘસડાયો છે. હવે સ્ત્રીનો દોષ કાઢે છે કે તે મારું સત્યાનાશ કાઢ્યું, એમ પત્ની તારા પણ પતિનો દોષ જોઈ રહી છે. તે સામા બોલ માથામાં મારે છે, આ તમને પરણીને છેવટે આ શિરપાવ મળ્યો. શું છે આ બધું? દ્રષ્ટિમાં ઝેર. અમીચંદ અને જીનમતીની દ્રષ્ટિમાં અમી વહી રહ્યું હતું, તો અહીં આનાથી ઉલટી જ સ્થિતિ હતી. મોટા ભાઈ ભાભીને મહાગરીબી અને ભૂખમરાની હાલતમાં પણ જીવન ખારું નહોતું બન્યું, ત્યારે વિનયચંદ અને તારાનું જીવન ખારું બની ગયું છે. જીવન ખારું મીઠું કોણ કરે છે? દ્રષ્ટિ, ધોરણ, વલણ. અમીભરી દ્રષ્ટિથી જીવન અમીભર્યું મીઠું બને છે, ને ઝેરભરી દ્રષ્ટિથી જીવન ખારું ઝેરભર્યું બને છે. ભગવાન જિનેશ્વર દેવનું શાસન આ અમીભરી દ્રષ્ટિ શીખવે છે, દ્રષ્ટિની નિર્મળતા કરે છે. એવું સુંદર માર્ગાનુસારી જીવન, યોગની પૂર્વ સેવા, શિષ્ટાચારો, સમ્યક્ત્વના વ્યવહાર, શ્રાવકના વ્રત નિયમો અને આચાર અનુષ્ઠાનો તથા યોગ્યતાના ગુણો જીન શાસન એવા બતાવે છે કે દ્રષ્ટિમાં અનેક પ્રકારના અમી વસી જાય, અમી સતત વહેતા રહે. પાપ ભર્યા સંસારમાં આવું જીન શાસન આપણને મળે એ આપણા મહા અહોભાગ્ય છે. અને ખરો ભાગ્યોદય આ જ છે કે મહાન કલ્યાણકર જીન શાસનની પ્રાપ્તિ થઈ છે, એની સામે પૈસા, પરિવાર, પ્રતિષ્ઠા મળવા એ કોક નક્કર ભાગ્યોદય નથી. માટે જ એ ઓછું એ મળ્યું હોય તો તે મોટો પાપોદય પણ નથી. જો જીન શાસન મળ્યું નથી તો એ મહાન પાપોદય છે, અને શાસન મળ્યું છે તો સાચા પુણ્યશાળી છીએ. પછી ચમરબંધીની પરવા કરવાની પણ જરૂર નથી. શ્રીમંતો કે બહુ પ્રતિષ્ઠા પરિવારવાળાને જોઈ વિલખા પડવાની, દીનતા કરવાની કે ઓછું માનવાની જરૂર નથી. વિશ્વ મંગળ જૈન શાસ્ત્ર મળ્યાથી સાચા શ્રીમંત છીએ. જૈન સંઘ સાધર્મિક મળ્યાથી સાચા પરિવારવાળા છીએ. જૈન આચાર, વિચાર અને અમીભરી દ્રષ્ટિ મળ્યા પછી ખરેખરી પ્રતિષ્ઠાવાળા છીએ. વાત આટલી છે કે આંધળા કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ અને જડરાગ, ભૌતિક રાગમાં ન તણાઈએ તો જ આવા ઉચ્ચ જીન શાસનની કદર થાય. એણે શીખવાડેલી અમીભરી દ્રષ્ટિ અપનાવાય. એ દ્રષ્ટિ સ્થિર કરવા માર્ગાનુસારિતાના અને અનેક ઉપરની ભૂમિકાની યોગ્યતાના ગુણોનો ખપ કરાય. એ વિના અમીભરી દ્રષ્ટિ ટકવી મુશ્કેલ છે, ટકી શકે નહીં. વિનયચંદે કામરાગમાં ગુણો ગુમાવ્યા છે, એટલે પહેલાં તો નાનપણમાં ભાઈ ભાભીના જીવન પરથી અમીભરી દ્રષ્ટિ શીખ્યો પણ હશે, છતાં હવે એણે એ ગુમાવી નાખી છે. અને તારા તો બિચારી ઈર્ષા અને વિષયાંધતા, સ્વચ્છંદતામાં ઝેરભરી દ્રષ્ટિવાળી જાતે બનેલી જ હતી. ઉપરથી પતિને પણ એવો બનાવ્યો,
હવે બંનેના જીવન ખારા અને પરસ્પરનો વાંક કાઢી બળનારા બાળનારા બન્યા છે.